सौने जय श्री स्वामीनारायण। श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एज्युकेशन में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 9 एमा प्रकरण 2 बहुपदी, जेमा आपणे अगाउ स्वाध्याय 2.3 नो अभ्यास कर्यो हतो, आगळ आपणे स्वाध्याय 2.4 नो केटलाक जे विशिष्ट दाखलाओ छे तेनो अभ्यास करीए। आपणे सौ जाणीए छीए अगाउ केटलीक बाबतो जे नोंधी तेना परथी के कोईपण बहुपदी पी एक्स बहुपदीनो एक्स माइनस ए जो अवयव होय तो पी ए बराबर 0 थाय छे। तो ई जे शेष प्रमेय छे अने अवयव प्रमेय छे ते संदर्भमां केटलाक प्रश्नोनो आपणे उकेल आजे मेळवीए छीए। स्वाध्याय 2.4 માં જે પ્રશ્ન 1 છે, નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો। જો x + 1 અવયવ હોય તો આપણે અગાઉ જે વાત કરી હતી ભાગાકારના દાખલાઓમાં પણ આપણે જોઈ ગયા હતા કે જો x + 1 અવયવ છે તો x + 1 બરાબર 0 લઈ અને x ની જગ્યાએ આપણે -1 મૂકી દઈશું બહુપદીમાં, x ની જગ્યાએ આપણે -1 મૂકી દઈએ તો જવાબ 0 આવે, તો x + 1 તે એ આ બહુપદીનો અવયવ છે તેમ કહી શકાય। શેષ 0 બચે તો અવયવ છે। આપણે જ્યારે આંકડાઓનો ભાગાકાર કરીએ છીએ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે 6 ને આપણે 2 વડે ભાગીએ છીએ તો 6 ભાગ્યા 2 એટલે 2 તેરી 6 કરીએ તો 6 ના અવયવ 2 અને 3 6 ના અવયવ છે। કેમ? તો કે શેષ 0 આવે છે। જ્યારે બહુપદીને પણ ભાગવામાં આવે ત્યારે શેષ 0 આવે તો અવયવ છે તેમ આપણે કહી શકીએ છીએ। તો એ જ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે જે અહીંયા બહુપદી આપેલી છે એ બહુપદીને આપણે અવયવ x + 1 છે તે નક્કી કરવા માટે x ની જગ્યાએ આપણે x + 1 ઇક્વલ ટુ 0 લઈ અને x ઇઝ ઇક્વલ ટુ -1 મૂકી દઈશું, અને એમાં જો જવાબ 0 આવતો હોય તો આપણે લખી શકીએ કે x + 1 તે બહુપદીનો અવયવ છે। કઈ રીતે આપણે દાખલો ગણશું તે આપણે જોઈએ। તો પહેલો જે પ્રશ્ન છે એમાં જે 2 પ્રશ્નો છે એનો આપણે અભ્યાસ કરીએ। તો આપણને એક બહુપદી આપેલી છે, બહુપદીને આપણે પી એક્સ વડે દર્શાવી દઈએ, એક્સની 3 ઘાત વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સ, એક્સની 3 ઘાત વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 1। હવે આ જે બહુપદી છે એનો એક્સ + 1 અવયવ છે કે નહીં તે નક્કી કરવાનું છે। એક્સ + 1 વડે ભાગવામાં આવે આ બહુપદીને તો જો શેષ 0 આવે તો એક્સ + 1 એ આ બહુપદીનો અવયવ છે તેમ આપણે કહી શકીએ છીએ। બીજી રીત કે એક્સ + 1 અવયવ નક્કી કરવો છે આપણને, એટલે કે એક્સની જગ્યાએ આપણે -1ની કિંમત લઈશું, જે શેષ પ્રમેયનો આપણે અભ્યાસ અગાઉ કર્યો છે તેના આપણે ધ્યાનમાં રાખીએ તો પી -1 આપણે લઈ લઈએ, પી માઇનસ વન 0 થવા જોઈએ। તો આપણે જોઈએ એક્સની જગ્યાએ -1 લઈને કે પી -1 તો અહીંયા -1 raised to 3 પ્લસ -1 square પ્લસ -1 અને +1, અહીંયા આપણી જે બહુપદી છે એમાં એક્સની જગ્યાએ મેં -1 મૂકી દીધા છે, -1ની 3 ઘાત પ્લસ અહીંયા આગળ વધીએ તો અહીંયા પણ -1 એના ઉપર 2 ઘાત પ્લસ આ એક્સની જગ્યાએ -1 અને +1। સાદુરૂપ આપીએ તો therefore પી -1 ઇઝ ઇક્વલ ટુ -1 raised to 3 એટલે -1 થશે, પ્લસ -1 square એટલે -1 × -1 એટલે એ -1 ગુણાકારમાં પ્લસ થઈ જશે, એટલે અહીંયા આ પ્લસ છે એ આપણે પ્લસ દર્શાવ્યા છે અને -1નો વર્ગ એ +1 થશે એટલે અહીંયા લખીએ +1। આગળ વધીએ તો પ્લસ અને -1 એટલે એ રહેશે -1 અને +1, તો -1 અને +1 એ વિરોધી પદો છે એટલે એ 0 થઈ જશે, અને એ જ પ્રમાણે અહીંયા પણ જુઓ તો -1 અને +1 આપેલા છે, મતલબ કે આ બધાનો સરવાળો છે એ 0 આવે છે, એટલે એનો અર્થ એવો થયો કે પી -1 = 0 આવે છે। જો કોઈ પણ બહુપદીમાં એક્સની જગ્યાએ આપણે જે અંક મૂકીએ છીએ એ બહુપદીમાં મૂક્યા પછી જવાબ 0 આવે તો એક્સ + 1 એ આ બહુપદીનો અવયવ છે તેમ આપણે કહી શકીએ છીએ। શેષ 0 બચે છે। શેષ પ્રમેયનો આપણે જો વિચારીએ, શેષ પ્રમેયનો વિચાર કરીએ તો અહીંયા કને શેષ 0 છે, અને જો શેષ 0 બચે તો જેના વડે ભાગવામાં આવે છે અને જે ભાગફળ આપણે મેળવીએ છીએ તે બંને અવયવ છે એમ આપણે કહી શકીએ છીએ। તેથી એક્સ + 1 એ આપેલ બહુપદીનો
अवयव छे। आपणो प्रश्न छे कि एक्स प्लस वन कई बहुपदी माथी कई बहुपदीनो अवयव छे ते नक्की करो, तो आ बहुपदीनो एक्स प्लस वन अवयव छे। ज्यारे अवयव नक्की करवानो छे त्यारे आपणे एक्सनी जग्याए किंमत मूकी अने जवाब जीरो आवे छे कि नहीं ई ज आपणे नक्की करवानुं छे। ए ज प्रमाणे आपणी पासे बीजो प्रश्न छे जेमां पण आपणे जोईए तो एक बहुपदी आपणने आपेली छे पी एक्स इक्वल टू एक्सनी चार घात वत्ता एक्सनी त्रण घात, एक्सनी चार घात वत्ता एक्सनी त्रण घात वत्ता एक्सनो वर्ग वत्ता एक्स अने वत्ता एक। हवे आ बहुपदीनो अवयव एक्स प्लस वन छे कि नहीं ते आपणे नक्की करवो छे। तो अहीं पण आपणे एक्स प्लस वन इक्वल टू जीरो लई लईशुं तो एक्स इज इक्वल टू माइनस वन आपणे मूकी दईए छीए। एक्सनी जग्याए माइनस वन मूकी अने जवाब चेक करीए केटला आवे छे, तो पी माइनस वन इक्वल टू माइनस वन रेस टू फोर माइनस एकनी चार घात प्लस माइनस वन क्यूब प्लस माइनस वन स्क्वेर प्लस माइनस वन प्लस वन। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં જ્યાં એક્સ આવ્યા છે ત્યાં આપણે માઇનસ વન મૂકી દીધા છે। અહીંયા આપણે જે આગળ દાખલો ગણ્યો છે તેના પ્રમાણે જ બહુપદી બીજી આપેલી છે આપણને, માઇનસ વન રેસ ટુ ફોર એટલે વન થશે। ઋણ સંખ્યા ઉપર કોઈ પણ બેકી ઘાત આવતી હોય, બે ઘાત, ચાર ઘાત, છ ઘાત, તો એનો જવાબ હંમેશા ધનમાં લખવામાં આવે છે। એટલે અહીંયા માઇનસ ઉપર બેકી ઘાત છે, ચાર ઘાત, એટલે જવાબ પ્લસ વન લખી દઈશું। આગળ વધીએ તો પ્લસ અને અહીંયા માઇનસ વન રેસ ટુ થ્રી છે, માઇનસ વનની ત્રણ ઘાત છે એટલે એ માઇનસ વન આવશે। માઇનસ વનની ત્રણ ઘાત એટલે માઇનસ વન થયા, પ્લસ માઇનસ વન એટલે માઇનસ વન લખી દઈએ। આગળ વધીએ તો પ્લસ માઇનસ વન સ્ક્વેર, માઇનસ વનનો સ્ક્વેર કરીશું એટલે પ્લસ વન જ થઈ જશે। અહીંયા આગળ વધીએ તો પ્લસ માઇનસ એટલે માઇનસ વન અને પ્લસ વન બીજા, ફરીથી જોઈ લો, ઓછા એકની ચાર ઘાત એટલે એક થશે, પછી માઇનસ એકની ત્રણ ઘાત એટલે માઇનસ એક કર્યા છે, પ્લસ માઇનસ એકનો વર્ગ એટલે પ્લસ એક કર્યા છે, અહીંયાથી અહીંયા માઇનસ એકની કોઈ ઘાત નથી એટલે માઇનસ એક એમ જ રાખ્યા છે અને પ્લસ એક આપ્યા છે। હવે આમાં જે વિરોધી પદો છે એને આપણે દૂર કરીએ છીએ તો વન માઇનસ વન એટલે એ પદ નીકળી જાય છે, ઝીરો થાય છે, અને અહીંયા પણ પ્લસ વન માઇનસ વન એટલે નીકળી જાય છે અને અહીંયા પ્લસ વન આપણી પાસે રહે છે। વન માઇનસ વન ઝીરો, પ્લસ વન માઇનસ વન એટલે એ પણ ઝીરો, અને આ બધા ઝીરો પ્લસ વન ઇક્વલ ટુ વન। અહીંયા આપણે એક્સ પ્લસ વન વડે જો ભાગવામાં આવે છે બહુપદીને તો ભાગાકારની અંદર આપણે જે અહીંયા જવાબ મળે છે વન મળે છે, એટલે કે એમ કહી શકીએ કે શેષ વન રહે છે જે શૂન્ય આવતી નથી। આપણે દર્શાવી દઈએ કે નોટ ઇક્વલ ટુ ઝીરો છે, મતલબ કે શેષ શૂન્ય નથી। જો એક્સની જગ્યાએ આ રીતે આપણે કિંમત મૂકી અને શેષ જો શૂન્ય ના આવે તો આપણે કહી શકીએ કે એક્સ પ્લસ વન જે છે એ આ બહુપદીનો અવયવ નથી। તેથી એક્સ પ્લસ વન એ આપેલ બહુપદીનો અવયવ નથી। તો આ પ્રકારના બીજા એક બે દાખલાઓ આની અંદર આપેલા છે જે આનો આપણે હોમવર્કમાં પછી અભ્યાસ કરીશું। આગળ વધીએ તો બીજો જે પ્રશ્ન છે એની અંદર પણ બહુપદી જી એક્સ, આપણે બે બહુપદી આપેલી છે એમાં બહુપદી જી એક્સ એ આપેલ બહુપદી પી એક્સનો અવયવ છે કે અવયવ છે કે નહીં તે નક્કી કરો। મતલબ એ જ રીતે આપણે બીજા પ્રશ્નની અંદર પણ છે કે તમને એક બહુપદી પી એક્સ આપેલી છે અને એક બહુપદી જી એક્સ લખીને આપેલી છે, તો આનામાં પણ એ જ પ્રક્રિયા કરવાની છે કે જે બહુપદી અવયવ છે તે નક્કી કરવાનો છે। તો એનામાં આપણે એક્સ પ્લસ વન બરાબર ઝીરો લઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મૂકી દઈશું, અને બીજો પ્રશ્ન છે જેમાં એક્સ માઇનસ થ્રી આપ્યા છે તો એની બરાબર શૂન્ય લઈ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી મૂકી દઈએ, અને એ કિંમત મૂક્યા પછી જો જવાબ શૂન્ય કરે તો આપણે લખી શકીએ કે એ જે બહુપદીનો અવયવ છે। બરાબર, તો આપણે એ પ્રશ્નનો અભ્યાસ કરીએ તો બીજો જે પ્રશ્ન છે એમાં નંબર એક પીએક્સ આપણને આપેલા છે, પીએક્સ ઇક્વલ ટુ ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ વન, અને બીજી બહુપદી જે જી એક્સ કરીને આપણને આપેલી છે એક્સ પ્લસ વન। હવે જી એક્સ એ આપેલ બહુપદી પીએક્સનો અવયવ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે
एक्स प्लस वन इक्वल टू जीरो लईए तो एक्स इज इक्वल टू माइनस वन थशे। एटले आपणे एक्सनी जगह माइनस वन मूकी देवाना छे, जेम आपणे अहीं आगळ आपणे जे दाखलो गण्यो तेने आपणे ध्यानमां राखीए। तो पी माइनस वन इक्वल टू टू माइनस वन रेस टू थ्री प्लस माइनस वन स्क्वेर माइनस टू इंटू ब्रेकेट माइनस वन अने माइनस वन। अहीं आपणे ज्यां ज्यां एक्स आवेला छे त्यां आपणे एक्सनी जगह एक्स प्लस वन अवयव छे कि नहीं ते नक्की करवानुं छे, एटले एना उपरथी एक्स इज इक्वल टू माइनस वन लीधा छे। एक ध्यान राखवानुं छे कि निशानी चेन्ज करीने आपणे एक्सनी जगह किंमत मूकता होईए छीए। तो बे माइनस एकनी त्रण घात, माइनस एकनो वर्ग, माइनस टू, माइनस वन अने माइनस वन। तो आगळ સાદુરૂપની અંદર પહેલાં આપણે ઘાત દૂર કરીએ તો બે આગળ એમને એમ રાખી દઈએ અને માઇનસ વનની ત્રણ ઘાત એટલે આપણે માઇનસ વન લઈશું પ્લસ અહીંયા માઇનસ વનનો સ્ક્વેર માઇનસ વન વર્ગ કરી દઈશું એટલે વન જ આવશે। અહીંયા આ બંનેનો ગુણાકાર છે માઇનસ ટુ, જોઈ શકીએ છીએ બહુપદીમાં માઇનસ ટુ એક્સ એટલે માઇનસ ટુ ઇન્ટુ માઇનસ વન એટલે કે ઓછા બે અને ઓછા એકનો ગુણાકાર એટલે પ્લસ બે અને માઇનસ એક જે આપણને આગળ છેલ્લે આપેલા છે। टू इंटू माइनस वन एट्ले माइनस टू थे गुणाकार एनो बे अने माइनस एक नो गुणाकार प्लस एक प्लस बे अने माइनस एक। अहीं आपणे जोई शकीए छीए विरोधी पदों माइनस टू अने प्लस टू, बे विरोधी पदों माइनस अने प्लस में जोड़ायेला समान पदों होय तो एनो जवाब जीरो थाय छे। माइनस टू प्लस टू एट्ले जीरो थई जशे अने प्लस वन अने माइनस वन ए पण वन माइनस वन एट्ले जीरो थाय छे, एटले मतलब कि अहीं आपणे जीरो मळे छे। तो आप लखी सकी कि एक्स प्लस वन एट्ले कि जी एक्स जे आपेलो छे ते आपेल बहुपदी पी एक्स नो अवयव छे। तो आपणे आ रीते जवाब पण दर्शावी दईए कि अहीं एक्स प्लस वन ए आपेल बहुपदीनो अवयव छे कारण के शेष शून्य आवे छे। ए ज प्रमाणे आगळ वधीए तो बीजा प्रश्ननी अंदर आपणे जी एक्स एक्स माइनस थ्री आपेला छे तो आपणे एक्स माइनस थ्री इक्वल टू जीरो लईशू तो एक्स इज इक्वल टू थ्री आपणे मूकीने तपासी शकीशू कि एनो जवाब जीरो आवे छे कि नहीं। तो आगळ वधीए तो बीजो जे प्रश्न छे एनो एमां पी एक्स इक्वल टू जे आपणे बहुपदी पी एक्स आपेली छे एक्सनी त्रण घात माइनस चार एक्स नो वर्ग प्लस एक्स प्लस छ अने जी एक्स जे बहुपदी आपने आपेली छे एक्स माइनस थ्री आपेला छे। हवे जी एक्स ए पी एक्स नो अवयव छे के नहीं ते नक्की करवानुं छे, एटले जी एक्स एक्स माइनस थ्री जे आप्या छे एटले आपणे शुं करीशुं एक्स माइनस थ्री बराबर जीरो लईए तो एना उपरथी एक्स इज इक्वल टू माइनस थ्री ने अपने आम लई जाइए समीकरण स्वरूप जो हो प्रमाण अपने पद ने फेरवीए छे तो एक्स इज इक्वल टू थ्री। तो आनी अंदर एक्स की जगह त्रण मूकी अने जोईए कि शेष केटली आवे छे तो देर फोर पी थ्री इक्वल टू थ्री क्यूब माइनस फोर इंटू ब्रेकेट थ्री स्क्वेर आगळ वधीए तो प्लस थ्री एक्स की जगह थ्री मूकी दीधा अने प्लस सिक्स। हवे त्रणनी त्रण घात एटले त्रणनो त्रण वखत गुणाकार એટલે ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ થશે માઇનસ ચાર, ચાર આપણે એમ જ રાખીએ અને પહેલાં ત્રણનો વર્ગ આપણે આપી દઈએ છીએ ત્રણનો વર્ગ એટલે નવ પ્લસ ત્રણ પ્લસ છ। આગળ વધીએ તો સત્યાવીસ માઇનસ નવ ચોક છત્રીસ અને પ્લસ ત્રણ પ્લસ છ। હવે આનો સરવાળો બાદબાકી આપણે કરી અને નક્કી કરીએ કે જો જવાબ જીરો આવે તો આપણે લખી શકીએ કે એક્સ માઇનસ થ્રી જે આપણે લીધા છે તે આ બહુપદીનો અવયવ છે। તો સૌથી પહેલાં આપણે જ્યારે માઇનસ અને પ્લસના પદ ભેગા થાય ત્યારે બધા જ પ્લસ પદનો સરવાળો પહેલાં કરી દઈએ અને એમાંથી માઇનસનો પદ બાદ કરીએ એમ પણ આપણે કરી શકીએ છીએ જ્યારે વધારે આંકડાઓ આવતા હોય ત્યારે। હવે દાખલા તરીકે આપણે જોઈ શકીએ કે સત્યાવીસ પ્લસ ત્રણ એટલે સત્યાવીસ અને ત્રણનો સરવાળો એટલે ત્રીસ થાય છે, ત્રીસ અને છ બીજા એટલે છત્રીસ થયા। હવે આ પ્લસ છત્રીસ અને અહીંયા આપેલા છે માઇનસ છત્રીસ એટલે કે છત્રીસ માઇનસ છત્રીસ આગળ આપણે સાદુરૂપ જ્યારે આંકડાઓનો સરવાળો બાદબાકી કરીશું ત્યારે આપણે મેળવીએ છીએ તો જવાબ અહીંયા પણ ઝીરો મેળવી શકીએ છીએ।
आ परिस्थितिनी अंदर जो जीरो न आवतो होय सरवाळो बादबाकी कर्या पछी तो आपणे लखी शकीए कि आ जे छे एनो अवयव नथी, पण अत्यारे जीरो जवाब आपणे मेळवी शकीए छीए एटले आपणे अहींया पण कही शकीए कि जी एक्स ए आपेल बहुपदी पी एक्स नो अवयव छे। तेथी जी एक्स आपणी पासे आपेला छे एक्स माइनस थ्री, एक्स माइनस थ्री ए पी एक्स नो अवयव छे अथवा आपेल बहुपदीनो अवयव छे एम आपणे दर्शावी शकीए छीए। तो आ रीते पहेलो अने बीजो जे प्रश्न छे तेनी अंदर आपणे अवयव छे के नहीं ते नक्की करवानो छे। एटले ज्यारे अवयव नक्की करवानो होय छे त्यारे आपणे एक्स प्लस वन एक ध्यान में राखवानो कि एक्स प्लस ए जो अवयव होय तो पी ए इक्वल टू जीरो थाय, एक्स प्लस ए अवयव होय तो पी माइनस ए इक्वल टू जीरो थाय छे, एने आपणे ध्यान में लेवानो छे, जेने अवयव प्रमेय कहेवामां आवे छे। शेष प्रमेय अने अवयव प्रमेय बंनेनो उपयोग करीने आपणे अहींया केटलीक बाबतो उपरथी आपणे दर्शावी शकीए કે અવયવ છે અથવા તો નથી। આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણમાં। તો નીચેના દરેકમાં જો એક્સ માઇનસ વન એ પી એક્સનો એક અવયવ હોય તો કેની કિંમત શોધો। હવે આપણને પ્રશ્ન એવી રીતે આપેલો છે કે એક બહુપદીની અંદર કે આપણને અજ્ઞાત આપેલો છે। હવે અજ્ઞાત કેને શોધવા માટે આપણી એક એવી રીતે આપી દીધું છે કે એનો એક્સ માઇનસ વન અવયવ છે। હવે એક્સ માઇનસ વન જો અવયવ હોય તો એક્સની જગ્યાએ વન મૂકીએ તો જવાબ ઝીરો આવતો હોય છે, એ આપણે મૂકી અને કેની કિંમત આપણે શોધી શકીશું। કઈ રીતે આપણે દાખલો ગણીએ છીએ એ જરાક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। તો સ્વાધ્યાયનો જે ત્રીજો પ્રશ્ન આપણે આવે છે 2.4માં, નીચેના દરેકમાં જો x માઇનસ વન એ પી એક્સનો અવયવ હોય, જો નીચેના દરેકમાં જો x માઇનસ વન, જો x માઇનસ વન એ પી એક્સનો અવયવ હોય, x માઇનસ વન એ પી એક્સનો અવયવ હોય તો કેની કિંમત શોધો। તો કેની કિંમત શોધો। તો એની અંદર જે પ્રશ્નો આપણને આપેલા છે એમાં આપણી પાસે પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે આપેલા છે। એક બહુપદી છે પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે। હવે આ બહુપદીનો એક્સ માઇનસ વન અવયવ છે જે રકમની અંદર આપણને દર્શાવ્યું છે કે એક્સ માઇનસ વન આ પી એક્સનો અવયવ છે। જો અવયવ હોય તો અહીંયા કે કેટલો આંકડો હોઈ શકે, એનો અર્થ એવો થયો કે એક્સ માઇનસ વન અવયવ છે એટલે એક્સની જગ્યાએ વન મૂકી દેવાથી જવાબ ઝીરો થતો હોવો જોઈએ। તો આપણે શું કરવાનું હોય છે કે એક્સ માઇનસ વન એ પી એક્સનો અવયવ છે, એક્સ માઇનસ વન એ બહુપદી પી એક્સનો અવયવ છે, તેથી આપણે એમ લખી શકીએ કે પી વન ઇક્વલ ટુ ઝીરો હોઈ શકે છે। એક્સની જગ્યાએ આપણે વન મૂકી દઈશું, પી એક્સનો અવયવ છે એટલે એક્સની જગ્યાએ વન મૂકી દઈશું તો બરાબર ઝીરો આવતો હશે। આગળના જે બે દાખલાઓ ગણ્યા એનો આપણે વિચાર કરીએ તો હવે પી વન ઇક્વલ ટુ ઝીરો આની અંદર આપણે એક્સની જગ્યાએ વન મૂકી દઈએ અને આ જે બહુપદી પી વન છે એને ઝીરો મૂકી અને કે આપણે અલગ કરી શકીશું। તેથી પી એક્સ જે આપણને બહુપદી આપેલી છે એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા કે એની અંદર આપણે એક્સની જગ્યાએ વન મૂકી દઈએ તો પી વન ઇક્વલ ટુ વન સ્ક્વેર પ્લસ વન પ્લસ કે। હવે એક્સ માઇનસ વન અવયવ છે એટલે આપણે પી વન ઇક્વલ ટુ ઝીરો લઈ લઈએ છીએ, તેથી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન સ્ક્વેર એટલે વન રહેશે પ્લસ વન પ્લસ કે। ઝીરો ઇક્વલ ટુ વન પ્લસ વન એટલે ટુ પ્લસ કે। હવે કે ને અલગ કરો એટલે ટુ છે આપણે આ બાજુ લઈ જઈએ છીએ તો માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ કે આપણે મેળવી શકીએ છીએ, એટલે કે બરાબર માઇનસ બે આપણે લઈ શકીએ છીએ। તેથી આપણે આ સ્વરૂપના જે હોય તેને આપણે આર દર્શાવી દઈએ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ કે, ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ। એટલે જો આપણે બહુપદીમાં કેની જગ્યાએ માઇનસ ટુ મૂકી દઈએ, અહીંયા આપણે માઇનસ ટુ મૂકી દઈએ અને પછી આપણે જો એક્સની જગ્યાએ વન લઈએ તો આ બહુપદીનો જવાબ ઝીરો આવતો હશે, જ્યારે આપણને રકમની અંદર એમણે એવી રીતે આપી દીધું છે કે એક્સ માઇનસ વન આનો અવયવ છે જ
मतलब कि पी वन इक्वल टू जीरो थाय ज छे अने अज्ञात के छे ई शोधवा माटे आपणे अहींया जीरो लई अने एना उपरथी आपणे के अलग कर्या छे ए प्रमाणे आपणे दाखलो गणी शकीए छीए। एक बीजो प्रश्न पण आपणे आ प्रकारनो आनी साथेनो लई लईए तो बीजो जे प्रश्न आपणने आप्यो छे एमां ज धारो कि एक रकम आ प्रमाणे छे पी एक्स इज इक्वल टू के एक्स स्क्वेर पी एक्स इज इक्वल टू के एक्स स्क्वेर माइनस रूट टू एक्स वर्गमूल में बे एक्स प्लस एक पी एक्स बराबर के एक्स वर्ग माइनस वर्गमूल में बे एक्स वत्ता एक। हवे आ बहुपदी है एना में पण एक्स माइनस वन ए पी एक्स नो अवयव है एटले के पी वन इक्वल टू आपणे जीरो लई लईशुं। अहीं आने आपणे लखी आ प्रमाणे तो एक्स माइनस वन ए पी एक्स नो अवयव छे तेथी पी वन इक्वल टू जीरो थाय एक्स नी जगह जो वन लईशुं तो जवाब जीरो आवतो हशे। तो हवे जे बहुपदी आपणने आपेली छे पी एक्स के एक्स नो वर्ग माइनस वर्गमूल में बे एक्स वत्ता एक तो आपणे एनी अंदर एक्स नी जगह वन मूकी दईए छीए तो पी वन के इंटू ब्रेकेट वन स्क्वेर माइनस रूट टू इंटू ब्रेकेट वन अने प्लस वन आपणे दर्शाई दईए। अहींया आपणे जीरो मूकी दईए कारण के पी वन जीरो थाय अने एनुं कारण छे एक्स माइनस वन अवयव छे तो आपणे अहींया जीरो मूकी दईए। आनुं સાદરૂપ આપી અને જે કે છે એને આપણે અલગ કરવાનું છે આપણે કે ની કિંમત શોધવાની છે તો કે ઇન્ટુ બ્રેકેટ વન સ્ક્વેર એટલે વન થશે કે ગુણ્યા એક આ ગુણાકારમાં જોડાયેલો છે એટલે કે થઈ જશે અહીંયા માઇનસ વર્ગમૂળમાં બે ગુણ્યા એક રૂટ ટુ એક્સ એટલે ગુણાકારમાં માઇનસ રૂટ ટુ અને પ્લસ વન। આગળ વધીએ તો જીરો ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ રૂટ ટુ પ્લસ વન। હવે કે ને જુદો કરો આ જે બે પદ છે એ બંને પદની બીજી બાજુએ આપણે લઈ જઈએ છીએ સમીકરણમાંથી નિશાનીને ફેરવીને તો આપણે લખી શકીએ છીએ માઇનસ રૂટ ટુ છે એને આપણે પ્લસ રૂટ ટુ કરી દઈશું વર્ગમૂળમાં બે અને પ્લસ વનને આમ લઈ જઈને માઇનસ વન ઇક્વલ ટુ કે તો કેની જે કિંમત છે એ આપણે મેળવીએ છીએ વર્ગમૂળમાં બે માઇનસ એક। આ પ્રમાણે આપણને કે આની અંદર મળે છે તો આવા કેટલાક જે પ્રશ્નો છે સ્વાધ્યાય 2.4 આપણા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 2.4માં પહેલો દાખલો બીજો દાખલો અને ત્રીજો દાખલો એમાં કેટલાક એ પ્રકારના પ્રશ્નો આપ્યા છે કે જેની અંદર શેષ પ્રમેય અને અવયવ પ્રમેયનો ઉપયોગ થતો હોય તો આવા કેટલાક જે દાખલાઓ છે મેં તમને એમાં બે ત્રણ દાખલાઓ જે લખાવ્યા છે અને બીજા કેટલાક દાખલાઓ હોમવર્કના સ્વરૂપમાં હું તમને લખી આપું છું જે તમે ગણી શકશો હવે આ પ્રમાણે ધ્યાનમાં રાખીને। તો આપણે હોમવર્ક થોડોક નોંધી લઈએ નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ પ્લસ વન છે તે નક્કી કરો તો આપણે હવે હોમવર્કના સ્વરૂપમાં કેટલાક દાખલાઓ જે સ્વાધ્યાય 2.4માં જ આપેલા છે એની આપણે નોંધ કરીએ છીએ તો હોમવર્ક એમાં નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ પ્લસ વન છે તે નક્કી કરો કઈ બહુપદીનો અવયવ એક્સ પ્લસ વન છે તે નક્કી કરો। એમાં પ્રશ્ન નંબર એક તો એક્સની ચાર ઘાત વત્તા ત્રણ એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સ વર્ગ વત્તા એક્સ અને વત્તા એક બીજો એક પ્રશ્ન છે એની અંદર તો આ બે પ્રશ્નો એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સનો વર્ગ માઇનસ કૌંસની અંદર બે વત્તા વર્ગમૂળમાં બે એક્સ અને વત્તા વર્ગમૂળમાં બે અને બીજો જે એક દાખલો છે જે આપણે એક્સ માઇનસ વન એ પી એક્સનો અવયવ હોય તો કેની કિંમત શોધો એક્સ માઇનસ વન એ પી એક્સનો અવયવ હોય તો
केनी किंमत शोधो, एमा पण आपणे बे प्रश्नो नोंधी लईए। तो पी एक्स इज इक्वल टू, एनी अंदर आपणे एक प्रश्न नोंधीए छीए, पी एक्स इज इक्वल टू 2x² + kx + √2। અને બીજો એક પ્રશ્ન નોંધી લઈએ, તો પી એક્સ ઇઝ ઇક્વલ ટુ kx² - 3x + k। તો અત્યારે આપણે જે પ્રકારના દાખલાઓનો અભ્યાસ કર્યો તેને ધ્યાનમાં રાખી અને તમે આ કેટલાક દાખલાઓ તમે ગણી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ।